राहुल गांधी हवे सांसद माथी पूर्व सांसद बनी चुक्या छे। 24 कलाक मां ज सूरत कोर्ट ना निर्णय बाद राहुल गांधी ने मोटो झटको लाग्यो छे। वायनाड बैठक पर थी सांसद हता राहुल गांधी, परंतु हवे लोकसभा नी सदस्यता पण तेमणे गुमावी छे। सवाल अहीं ए छे के एमनी सदस्यता रद्द थवा पाछळ कोनो हाथ छे, जाणीशुं आ रिपोर्टमां। नमस्कार, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। सवाल पूछना मैं बंद नहीं करूंगा। नरेंद्र मोदी जी का अदानी के साथ क्या रिश्ता है और 20,000 करोड़ रुपए किसके हैं, मैं पूछता जाऊंगा। मुझे कोई डर नहीं लगता इन लोगों से। और अगर ये सोचें कि मुझे डिस्क्वालीफाई करके, धमका के, जेल में डाल के मुझे बंद कर सकते, नहीं, मेरी वो हिस्ट्री नहीं है। मैं हिंदुस्तान के लोकतंत्र के लिए लड़ रहा हूं और मैं हिंदुस्तान के लोकतंत्र के लिए लड़ता रहूंगा, किसी चीज से नहीं डरता हूं, यह सच्चाई है। શું ભાજપ ને હતી માત્ર સુરત કોર્ટના નિર્ણયની રાહ? શું ભાજપ ને રાહુલ ગાંધી પાસેથી માત્ર માફીની અપેક્ષા જ હતી? રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા પાછળ સત્તા પક્ષને કોનો મળ્યો છે સાથ? આ સવાલોના જવાબ તો હજુ મળવા મુશ્કેલ છે, પણ એક વાત ચોક્કસ છે કે સુરત કોર્ટના નિર્ણયને હજુ 24 કલાક નથી થયા, ત્યાં તો રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી પર 6 વર્ષનું પૂર્ણવિરામ મુકાયું છે અને આ સદસ્યતા રદ થવા પાછળ ભાજપના નેતાઓનો હાથ હોવાનો પુરાવો પણ સામે આવ્યો છે। तो राहुल गांधी जी को इसकी जानकारी होनी चाहिए कि अपने देश के बाहर जाने के बाद अपने देश के खिलाफ बात करना ठीक नहीं है। देश में डेमोक्रेसी है, आप लोग जानते हैं कि अटल बिहारी वाजपेयी की सरकार एक वोट से हारी थी और अपने देश में वन मैन वन वोट वन वैल्यू इसी तरह का संविधान में प्रावधान है। तो मतलब अपने देश की लोकशाही इतनी मजबूत है कि अपने देश में लोकतंत्र नहीं है, इसी तरह की बयानबाजी लंदन में जाकर करना ये बहुत बड़ा सीरियस बात थी। इसलिए हम लोगों ने, मतलब बीजेपी और एनडीए ने लगातार 8-10 दिन हमने हंगामा किया और राहुल गांधी ने माफी मांगनी चाहिए, लेकिन राहुल गांधी डस से मस नहीं हुए। राहुल गांधी अगर माफी मांगते थे तो शायद उनको डिस्क्वालीफाई करने का ये वक्त नहीं आता था। पर सर, ये भाजपा नेताओं ना निवेदन क्या ने क्या इशारों करी रहा छे के राहुल ने सदन माथी हाकी काढवा पाछळ पहले थी ज प्लानिंग चाली रह्यु हतु। એટલું જ નહીં, આ કામમાં ભાજપ અને એનડીએ સાથે મળીને કામ કર્યું હોવાનો ખુદ રામદાસ આઠવલે સ્વીકાર કરી રહ્યા છે। ઇસી તરહ કી બયાનબાજી લંડન મે જાકર કરના યે બહોત બડા સિરિયસ બાત થી। ઇસલિયે હમ લોગો ને, મતલબ બીજેપી ઓર એનડીએ ને લગાતાર 8-10 દિન હમને હંગામા કિયા ઓર રાહુલ ગાંધી ને માફી માંગની ચાહીએ, લેકિન રાહુલ ગાંધી ડસ સે મસ નહીં હુએ। રાહુલ ગાંધી અગર માફી માંગતે થે तो शायद उनको डिस्क्वालीफाई करने का ये वक्त नहीं आता। राहुल गांधी હવે માત્ર કોમન મેન બની ગયા છે। સુરત કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીને 24 કલાકમાં જ બીજો ઝટકો મળી ગયો છે। વાયનાડ બેઠક પરથી સાંસદ પદે ચૂંટાયેલા રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા પણ ગુમાવી દીધી છે। આ સમાચારથી રાજનીતિ ચોક્કસ ગરમાઈ છે, પરંતુ એક રસપ્રદ વાત સામે આવી છે, એ પણ છે કે જો રાહુલ ગાંધીએ આજથી 10 વર્ષ અગાઉ એટલે કે સપ્ટેમ્બર 2013માં મનમોહન સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને ન ફાળ્યો હોત તો તેમની સભ્યતા પર કોઈ પણ પ્રકારનું સંકટ ન હોત। જનપ્રતિનિધિ કાયદા મુજબ જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ કેસમાં 2 વર્ષથી વધારે સજા થઈ તો તેમની સભ્યતા સંસદ અને વિધાનસભા રદ થઈ જશે। એટલું જ નહીં, સજાની અવધિ પૂરી કર્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે। વર્ષ 2013ના સપ્ટેમ્બર મહિનામાં યુપીએ સરકારે એક વટહુકમ પાસ કર્યો હતો, તેનું ઉદ્દેશ્ય એ જ વર્ષે જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા પાસ કરેલા એક આદેશને નિષ્ક્રિય કરી દીધો હતો, જેમાં કોર્ટે કહ્યું હતું કે દોષી સાબિત થયેલા સાંસદો અને ધારાસભ્યોની સભ્યતા રદ કરી દેવામાં આવશે। કોંગ્રેસ દ્વારા આ વટહુકમને લાવવા પર ભારતીય જનતા પાર્ટી, લેફ્ટ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરવાની શરૂઆત પણ કરી દીધી હતી। આ દરમિયાન રાહુલ ગાંધી કોન્ફરન્સમાં પહોંચ્યા અને તેમણે પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ વટહુકમ બકવાસ છે અને તેને ફાડીને ફેંકી દીધો હતો।
તેની સાથે જ તેમણે વટહુકમની કોપી પણ ફાડી દીધી હતી। રાહુલ ગાંધીએ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આપણે રાજનૈતિક કારણોના કારણે તેને વટહુકમને લાવવાની જરૂરિયાત છે। દરેક એમ જ કરે છે, કોંગ્રેસ ભાજપ જનતા દળ એ બધા એમ જ કરે છે, પરંતુ આ બધું બંધ થવું જોઈએ। જો આપણે આ દેશમાં ભ્રષ્ટાચાર સામે લડવા માંગીએ છીએ તો આપણે બધાને એવી નાની સમજૂતી બંધ કરવી પડશે। ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં તત્કાલીન યુપીએ સરકારે આ વટહુકમને પાછો લઈ લીધો હતો। જો આ વટહુકમની કોપી ફાડી ન હોત તો રાહુલ ગાંધીની સદસ્યતા આજે રદ ન થઈ હોત। જો કે હવે સદસ્યતા રદ થવા પર રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે। ખેર, અમારા વિડીયોમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાની તમામ મહત્વની ખબરોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।